હરણિવેશ રમણીય દર્શન મંદા સુરચિરાણાંબુજં પૂજિતં સુરનરોત્તમેર્વદા ધર્મનંદનમહં ચિંતયે. આકર્ષિત ચિત્ત ચાર પૂર્વ યુતર દ્વાર દાદા ખાચર દરબાર લીંબ વૃક્ષ નિરખો હરદમ સંતો હજાર જમતા જ્યાં જમણવાર પોતે પ્રભુ પીરશે નાર પુરુષોત્તમ પરખો સંતો શિર કરી પ્યાર રેડત ગૃત દદી ધાર યદ ભૂત લીલાય પાર એ સ્થાન ધારો જય જય જદુનાથ હાથ મુરલી ધર મુગટ માત ગઢપુર પતિ ગોપીનાથ આસરો તિહારો ગઢપુર પતિ ગોપીનાથ આસરો તિહારો. સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય ગઢપુરના ચેરમેન પરમ પૂજ્ય સદગુરુ શ્રી અજીવન સ્વામી, પૂજ્ય ભાનુસ્વામી, પૂજ્ય વડતાલથી પધારેલા બાપુ સ્વામી, ભક્તિ સ્વામી, અમારા દેવ સ્વામી વગેરે, ધર્મલોભ સ્વામી વગેરે, બ્રહ્મનિષ્ઠ સંતો, ચૂંટાયેલા સભ્યો અને બધા ભક્તોજનો, ઘણી બધી અહીંયા વાતો થઈ છે, મારે એમાં અમે પડવું નથી. ગઢડા સંપ્રદાયનું શિરોમોળ સ્થાન છે. ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1861માં ગઢપુર પધાર્યા અને વિક્રમ સંવત 1886માં ધામમાં ગયા. 25 વર્ષો સુધી મહારાજ ગઢડામાં રહ્યા છે. 49 વર્ષ મહારાજ ધરતી પર રહ્યા, એમાં 25 વર્ષ ગઢપુર રહ્યા. 11 વર્ષ છપૈયા અને અયોધ્યા, 7 વર્ષ વન વિચરણ, 2.5 વર્ષ ગુરુની સાથે રહ્યા. તો વિચાર કરો ગઢડામાં મહારાજ કેટલું રહ્યા છે. હે, ગઢડાને તુલ્ય કોઈ ના આવી શકે એવું સર્વોચ્ચ તીર્થધામ છે. સારું બોર્ડ આવ્યું છે, સારા સંતો આવ્યા છે, અર્જુન સ્વામીએ જાહેરાત કરી છે, સારું એક સરસ મજાનું સમિતિ બનાવીને વિશ્વમાં ના હોય એવું કામ ગઢપુરમાં થાય એમ છે. કેશુભાઈએ કીધું એમ આપણી પાસે શું નથી. ઓલાએ શું કર્યું બધું ભૂલી જાઓ, આપણે શું કરવું છે જો આ સંતો જે છે એ ચૂંટાયેલા ને ભક્તો મોદી છે ને મોદી, આજ વખત અમે શું કામ કર્યા એ તો ઓછું કહે છે, હવે શું કામ કરવા છે ને ઈ કહે છે. હજી ચૂંટાયા પેલા કે 5 વર્ષમાં ભારતને ક્યાં લઈ જવું છે. બસ મારી પણ એ જ ભલામણ છે કે ગઢડા સંપ્રદાયનું નહીં પણ સારા વિશ્વનું સર્વોચ્ચ તીર્થ થાય એવી ટેમ્પલ બોર્ડને મારી ભલામણ છે. એ પણ ભલામણ છે કે મંદિરના તો કાર્ય થશે જ, ગામમાં પણ સારા રોડ, પાણીની વ્યવસ્થા, સારા રસ્તા એ પણ કરજો, એ પણ ભલામણ કરું છું. કારણ કે ગઢડું આપણું જ છે. મહારાજ જ્યાં 25 વર્ષ સુધી ગઢડાની કોઈ એવી ભૂમિ નથી, કોઈ એવું ઘર નથી કે જ્યાં મહારાજના ફેરો. કેટલું મહારાજે રાજી કરે, સામાન્ય વાત કરું, શ્રીજી મહારાજ લક્ષ્મીવાડીથી મંદિરે જતા, દાદાના દરબારમાં જતા હતા, એક લગભગ 70 વર્ષના માજી કોળી જ્ઞાતિના મહારાજની માણકી ઘોડી જાતી હતી અને આડે આવીને ઉભા રહ્યા. એટલે માણકી ઘોડી ઉભી રાખી મહારાજે, પૂછ્યું માજી કેમ આડા ઉભા છો, કેમ અમને રોયકા? તો મહારાજ હું કંટોલા લાવી છું, તમને દેવા છે. તે મહારાજ માણકી ઘોડીએ બેઠા હતા, આમ રૂમાં લઈને આમ વાંકા ભીડા, ડોશીમાં કંટ્રોલર નાખ્યા. એટલે પૂછ્યું ડોશીમાં કઈ લાલચથી આપ્યા છે કે એમ નમ? તો કે લાલચ વિના તો મહારાજ કોઈ આપતું નથી. મારી કે શું લાલચ છે? તો કે મહારાજ બીજી તો કાંઈ લાલચ નથી, અક્ષરધામની લાલચ છે, તમે રાજી થઈને અક્ષરધામ આપજો. મારે કે અક્ષરધામ દીધું. સુરા ખાચર હતા ને કે મહારાજ મહિરા પછી અક્ષરધામમાં અત્યારે ડોશીમાંની શું પરિસ્થિતિ થઈ તો પૂછો. એટલે મહારાજે પૂછ્યું ડોશીમાને શું કરો છો? તો મહારાજ મારા પરિવારમાં કોઈ નથી, તમારા સિવાય કોઈ નથી.
તો મારે કહો તમે દાદાના દરબારમાં આવી જાઓ, જીવબા લાડુબાની સાથે રહેજો, આજીવન તમે અમને નિભાવશો અને ભજન કરજો. ડોશી મને આજીવન મહારાજે રાખાશ. આ ભગવાન સ્વામિનારાયણની રીતિ. ઘણી બધી ગઢપુરની જૂની જૂની વાતો છે, અતિ અદભુત વાતો છે. બસ ગઢપુરનો મહિમા, ગઢપુરની વાતો, ગઢપુરનું કામ. પૂજ્ય ધર્મજીવન શાસ્ત્રી સ્વામી રાજકોટ ગુરુકુલના સંસ્થાપકે કહેતા કે આપણે નહીં બોલવાનું, આપણું કામ બોલવું જોઈએ. એ ભલામણ સાથે મારી વાણીને વિરામ.